સંજય દ્વારા રાજા ધૃતરાષ્ટ્રને ભીષ્મજીના મુખે કહેલો શ્રી કૃષ્ણનો મહિમા સંભળાવો. રાજા ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય, પાંડવોનું આવું પરાક્રમ સાંભળીને મને બહુ ભય અને આશ્ચર્ય થઈ રહ્યું છે. બધી જ બાજુથી મારા પુત્રોનો જ પરાભવ થઈ રહ્યો છે. આ સાંભળીને મને બહુ ચિંતા થાય છે. અમે મારા પક્ષની જીત કઈ રીતે થશે? ખરેખર વિદુરના શબ્દો મારા હૃદયને ભસ્મ કરી નાખશે. ભીમ અવશ્ય મારા પુત્રોને મારી નાખશે. મને એવો કોઈ વીર દેખાતો નથી જે યુદ્ધ ભૂમિમાં તેમની રક્ષા કરી શકે. શુદ્ધ હું એક વાત પૂછું છું, સાચે સાચું જણાવો, પાંડવોમાં આવી શક્તિ ક્યાંથી આવી? સંજયે કહ્યું, રાજન, તમે સાવધાન થઈને સાંભળો અને સાંભળીને તે પ્રમાણે નિર્ણય કરો. અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે તે કોઈ પણ મંત્ર કે માયાનું કામ નથી. વાત એ છે કે મહાબળી પાંડવો હંમેશા ધર્મમાં તત્પર રહે છે અને જ્યાં ધર્મ હોય છે ત્યાં જ જય થયો હોય છે. તેથી જ યુદ્ધમાં તેઓ અવધ્ય થઈ રહ્યા છે અને તેમની જીત પણ થઈ રહી છે. તમારા પુત્ર દુષ્ટબુદ્ધિના પાપપરાયણ નિષ્ઠુર અને કુકર્મી છે, તેથી તેઓ યુદ્ધમાં નષ્ટ થઈ રહ્યા છે. તેમણે પાંડવો સાથે નીચ માણસો જેવો અનેક પ્રકારનું ક્રૂર આચરણ કર્યું છે. અમે તેમને તે નિરંતર કરેલા પાપકર્મનું ફળ પ્રાપ્ત થવાનો સમય આવ્યો છે. તેથી પુત્રોની સાથે અમે તમે પણ એ ફળ ભોગવો. તમારા સુહૃદય વિદુર ભીષ્મ અને મેં પણ તમને વારંવાર રોક્યા હતા, પરંતુ તમે અમારી વાત પર કશું ધ્યાન આપ્યું નહીં. જે રીતે મરણાસન મનુષ્યને ઔષધિ અને પથ્ય સારા લાગતા નથી, તે જ પ્રમાણે તમને અમારા હિતની વાત સારી ન લાગી. હવે તમે મને જે પાંડવોના વિજયનું કારણ પૂછો છો, તો આ વિષયમાં મેં જેવું સાંભળ્યું છે તે તમને કહું છું. જે તે દિવસે યુદ્ધમાં પોતાના ભાઈઓને પરાજિત થયેલા જોઈને રાજા દુર્યોધને રાતના સમયે પિતામહ ભીષ્મજીને પૂછ્યું, દાદાજી, હું માનું છું કે તમે સ્વયં દ્રોણાચાર્ય, શલ્ય, કૃપાચાર્ય, અસ્વસ્થામાં કૃપા, કૃતવર્મા, સુદક્ષિણ, ભૂરિશ્રવા, વિકર્ણ અને ભગદત્ત વગેરે મહારથીઓ ત્રણેય લોક સાથે યુદ્ધ કરવા સમર્થ છો, પરંતુ તમે બધા જ મળીને પણ પાંડવોના પરાક્રમની સામે ટકી શકતા નથી. આ જોઈને મને ભારે સંદેહ થઈ રહ્યો છે. કૃપા કરીને જણાવો કે પાંડવોમાં એવી કઈ વિશેષતા છે જેના કારણે તેઓ આપણને ક્ષણે ક્ષણે જીતી રહ્યા છે. ભીષ્મજીએ કહ્યું, રાજન, આ ઉદાર કર્મી પાંડવોની અવધ્યતાનું એક કારણ છે તે હું તમને જણાવું છું. સાંભળો, ત્રણેય લોકમાં એવો પુરુષ ન તો છે, ન પૂર્વે થયો છે અને ન હવે પછી થશે, જે શ્રી કૃષ્ણ દ્વારા સુરક્ષિત આ પાંડવોને પરાસ્ત કરી શકે. આ વિષયમાં પવિત્ર આત્મા મુનિઓએ મને એક ઇતિહાસ કહ્યો છે, તે હું તમને કહું છું. પૂર્વકાળમાં ગંધમાદન પર્વત પર સઘળા દેવતાઓ અને મુનિઓ પિતામાં બ્રહ્માજીની સેવામાં ઉપસ્થિત હતા. તે સમયે તે બધા એની વચ્ચે બેઠેલા બ્રહ્માજીએ આકાશમાં એક તેજસ્વી વિમાન જોયું, ત્યારે તેમણે ધ્યાન દ્વારા બધું જ રહસ્ય જાણીને પ્રસન્ન ચિત્તે પરમ પુરુષ પરમાત્માને પ્રણામ કર્યા. બ્રહ્માજીને ઊભા થતા જોઈને બધા જ દેવતાઓ અને ઋષિઓ પણ હાથ જોડીને ઊભા થઈ ગયા અને તે અદ્ભુત પ્રસંગ જોવા લાગ્યા. જગતદ્રષ્ટા બ્રહ્માજીએ વિધિ વિધાનપૂર્વક ભગવાનનું પૂજન કર્યું અને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ, આપ સંપૂર્ણ વિશ્વને આચ્છાદિત કરનારા, વિશ્વ સ્વરૂપ અને વિશ્વના સ્વામી છો. વિશ્વમાં બધી બાજુ આપની સેના છે. આ વિશ્વ આપનું કાર્ય છે. આપ બધાને પોતાના વશમાં રાખનારા છો, તેથી આપને વિશ્વેશ્વર અને વાસુદેવ કહે છે. આપ યોગ સ્વરૂપ દેવતા છો. હું આપના શરણમાં આવ્યો છું. વિશ્વરૂપ મહાદેવ, આપનો જય હો. વિશ્વ લોકહિતમાં લાગ્યા રહેનારા પરમેશ્વર, આપનો જય હો. સર્વત્ર વ્યાપ્ત રહેલા યોગેશ્વર, આપનો જય હો. યોગના આદિ અને અંત, આપનો જય હો. આપની નાભિથી લોકકમળની ઉત્પત્તિ થઈ છે. આપના નેત્ર વિશાળ છે. આપ લોકેશ્વરોના પણ ઈશ્વર છો. આપનો જય હો. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સ્વામી, આપનો જય હો. આપનું સ્વરૂપ સૌમ્ય છે. હું સ્વયં છું બ્રહ્મા, આપનો પુત્ર છું. આપ અસંખ્ય ગણોના આધાર અને બધાના શરણ્ય છો. આપનો જય હો. સાડંગ ધનુષ્ય ધારણ કરનારા નારાયણ, આપના મહિમાનો પાર પામવો બહુ જ કઠણ છે. આપનો જય હો. આપ સમસ્ત કલ્યાણમય ગુણોથી સંપન્ન વિશ્વમૂર્તિ અને નિરામય છો. આપનો જય હો. જગતનું અભિષ્ટ સાધનારા કરનારા મહાભાવ યોગેશ વિશ્વેશ્વર, આપનો જય હો. આપ મહાન શેષનાગ અને મહાવરા રૂપ ધારણ કરનારા છો. બધાના આદિ કારણ છો. કિરણો જ આપના કેશ છે. પ્રભુ, આપનો જય હો. જય હો. આપ કિરણોના ધામ દિશાઓના સ્વામી, વિશ્વના આધાર, અપ્રમેય અને અવિનાશી છો. વ્યક્ત અને અવ્યક્ત બધું જ આપનું જ સ્વરૂપ છે. આપનામાં રહેવાનું સ્થાન અસીમ અનંત છે. આપ ઇન્દ્રિયોના નિયંતા છો. આપના બધા જ કર્મો શુભ છે. આપની કોઈ સીમા નથી. આપ
आप स्वभावे गंभीर ने भक्तोनी कामनाओं पूरी करनारा छो। आपनो जय हो ब्राह्मण, आप अत्यंत अनंत बोध स्वरूप छो, नित्य छो अने संपूर्ण भूतों ने उत्पन्न करनारा छो। आपनु कोई कर्तव्य शेष नथी, आपनी बुद्धि पवित्र छे, आप धर्मनु तत्व जाणनारा अने विजय प्रदाता छो। पूर्ण योग स्वरूप परमात्मन आपनु स्वरूप गुड होवा छता पण स्पष्ट छे, अत्यार सुधी जे बनी चुक्यू छे, बनी रह्यू छे, बधुं जे आपनुं ज रूप छे। आप संपूर्ण भूतोना आदि कारण अने लोकतत्वना स्वामी छो। भूत भावन आपनो जय हो। आप स्वयंभू छो, आपनुं सौभाग्य महान छे। आप आ कल्पनो सार करनारा अने विशुद्ध परब्रह्म छो। आ ध्यान करवाथी अंतःकरणना आपनो आविर्भाव थाय छे। आप जीव मात्रना प्रियतम परब्रह्म छो। आपनो जय हो। आप स्वभावथी ज संसारना सर्जनमां प्रवृत्त रहो छो। आप ज संपूर्ण कामनाओना स्वामी परमेश्वर छो। अमृतनी उत्पत्तिना स्थान सत्व स्वरूप मुक्तात्मा अने विजय आपनारा आप ज छो। देव आप ज प्रजापतिओना पण पति पद्मनाभ अने महाबळी छो। आज्ञा आत्मा ने महाभूत पण आप छो। सत्व स्वरूप परमेश्वर आपनो जय हो। पृथ्वी देवी आपना चरण छे, दिशाओ बाहु छे अने बहु लोक मस्तक छे। अहंकार आपनी मूर्ति, देवता शरीर अने चंद्रमा तथा सूर्य नेत्र छे। तप अने सत्य आपनु बाळ छे तथा धर्म अने कर्म आपनु स्वरूप छे। અગ્નિ આપનું તેજ, વાયુ શ્વાસ અને જળ પસીનો છે। અશ્વિની કુમાર આપના કાન અને સરસ્વતી દેવી આપની જીવવા છે। વેદ આપની સંસ્કાર નિષ્ઠા છે। આ જગત આપના જ આધારે ટકેલું છે। યોગ યોગેશ્વર અમે ન તો આપની સંખ્યા જાણીએ છીએ, ન પરિમાણ, આપના તેજ પરાક્રમ અને બળને પણ અમે જાણતા નથી। દેવ અમે તો આપની ભક્તિમાં લાગ્યા રહીએ છીએ, આપના નિયમનું પાલન કરતા રહીએ છીએ, આપના શરણમાં પડ્યા રહીએ છીએ। વિષ્ણુ સદા આપ પરમેશ્વર, મહેશ્વરનું પૂજન એ જ અમારું કામ છે। આપની જ કૃપાથી મેં પૃથ્વી પર ઋષિ દેવતા ગંધર્વ યક્ષ રાક્ષસ સર્પ પિશાચ મનુષ્ય મૃગ પક્ષી તથા જીવજંતુઓ વગેરેની સૃષ્ટિ રચના કરી છે। પદ્મનાભ વિશ્વલોચન દુઃખહારી શ્રીકૃષ્ણ આપ જ સંપૂર્ણ પ્રાણીઓના આશ્રય અને નાયક છો। આપ જ સંસારમાં ગુરુ છો। આપની કૃપા દ્રષ્ટિ હોવાથી જ બધા દેવતાઓ સુખી રહે છે। દેવ આપની કૃપાથી પૃથ્વી સદા નિર્ભય રહે છે, તેથી એ વિશાલ લોચન આપ ફરીથી પૃથ્વી પર યદુવંશમાં અવતાર લઈને તેની કીર્તિ વધારો પ્રભુ। ધર્મની સ્થાપના, દૈત્યનો વધ અને જગતની રક્ષા માટે આપની પ્રસન્ન અમારી પ્રાર્થનાનો અવશ્ય સ્વીકાર કરો। ભગવાન વાસુદેવ આપનું જે પરમ ગુહર સ્વરૂપ છે, તેનું અત્યારે અમે આપની જે કૃપાથી કીર્તન કર્યું છે ત્યારે દિવ્યરૂપ ભગવાને અત્યંત મધુર અને ગંભીર વાણીમાં કહ્યું, તાત તમારી જે ઈચ્છા છે તે મને યોગ બળથી જ્ઞાત થઈ ગઈ છે, તે પૂર્ણ થશે એમ કહીને તેઓ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા। આ જોઈને દેવતા ગંધર્વ અને ઋષિઓને બહુ આશ્ચર્ય થયું અને તેમણે ઘણા કુતૂહલથી બ્રહ્માજીને પૂછ્યું, ભગવાન તમે જેમની આવા શ્રેષ્ઠ શબ્દોમાં સ્તુતિ કરી તે કોણ હતા? તેમના વિશે અમે સાંભળવા ઈચ્છીએ છીએ। ત્યારે ભગવાન બ્રહ્માએ મધુરવાણીમાં કહ્યું, તેઓ સ્વયં પરબ્રહ્મ હતા, જે સમસ્ત ભૂતોના સ્વ આત્મા પ્રભુ અને પરમપદ સ્વરૂપ છે। મેં સંસારના કલ્યાણ માટે તેમને પ્રાર્થના કરી છે કે આપે જે દૈત્ય દાનવો અને રાક્ષસોનો સંગ્રામમાં વધ કર્યો હતો તે બધા જ અત્યારે મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયા છે, તેથી આપ એમનો વધ કરવા માટે નરની સાથે મનુષ્ય લોકમાં ઉત્પન્ન થાઓ, તે જ અમે નરનારાયણ રૂપે બેઉ મનુષ્ય લોકમાં જન્મ લેશે, પરંતુ અજ્ઞાની લોકો તેને ઓળખી શકશે નહીં। એ શંખ ચક્ર ગદાધારી વાસુદેવ સંપૂર્ણ લોકના મહેશ્વર છે, તેઓ મનુષ્ય છે એવું સમજીને તેમનો તિરસ્કાર કરવો જોઈએ નહીં। એ પરમ ગુ છે, એ જ પરમ પદ છે, એ જ પરમ બ્રહ્મ છે, એ જ પરમ યશ છે અને એ જ અક્ષર અવ્યક્ત અને સનાતન તેજ છે, એ જ પુરુષ નામે પ્રસિદ્ધ છે તથા એ જ પરમ સુખ અને પરમ સત્ય છે, તેથી પોતાના સુહૃદયને અભય આપનારા આ કિરીટ કૌસ્તુકધારી શ્રીહરિનો જે તિરસ્કાર કરશે તે ભયંકર અંધકારમાં પડશે।
ભીષ્મજી કહે છે, દેવતા અને ઋષિઓની આમ કહીને શ્રી બ્રહ્માજી તેમની વિદાય કરીને પોતાના લોકમાં ચાલ્યા ગયા. એકવાર કેટલાક પવિત્ર આત્મા મુનિઓ શ્રીકૃષ્ણના વિષયમાં ચર્ચા કરી રહ્યા હતા. તેમના જ મુખેથી મેં આવા પ્રાચીન પ્રસંગ સાંભળ્યો હતો. આ જ વાત મેં જમદગ્નિ, નંદન, પરશુરામ, બુદ્ધિમાન, માર્કંડેય વ્યાસ તથા નારદજી પાસેથી પણ સાંભળી છે. આ બધું જ જાણવા છતાં શ્રીકૃષ્ણ આપણા માટે વંદનીય અને પૂજનીય કેમ ન હોય? આપણે તો અવશ્ય તેમનું પૂજન કરવું જ જોઈએ. મેં અને અનેક વેદવેતા મુનિઓએ તમને વારંવાર શ્રીકૃષ્ણ અને પાંડવો સાથે યુદ્ધ ન કરવા જણાવ્યું હતું, પરંતુ મોહવશ તમે આ તત્વ વિશે કાંઈ સમજી ન શક્યા. હું તમને કોઈ ક્રૂર કર્મ કરનાર રાક્ષસ સમજું છું, કેમ કે તમે શ્રીકૃષ્ણ અને અર્જુન સાથે દ્વેષ કરો છો. ભલા આ સાક્ષાત નર અને નારાયણ સાથે કોઈ મનુષ્ય દ્વેષ કઈ રીતે કરી શકે? હું તમને સાચું કહું છું કે એ બંને સનાતન, અવિનાશી, સર્વલોકમય, નિત્ય, જગદીશ્વર, જગતકર્તા, જગદ્રતા અને અવિનાશી છે. એ જ યુદ્ધ કરનાર છે, એ જ જય છે અને એ જ જીતવા વાળા છે. જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જ ધર્મ છે, અને જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે. શ્રીકૃષ્ણ પાંડવોની રક્ષા કરે છે, તેથી જય પણ તેમનો જ થશે. દુર્યોધને પૂછ્યું, દાદાજી, આ વાસુદેવ પુત્રની સંપૂર્ણ લોકોમાં મહાન કહેવામાં આવે છે, તેથી હું તેમની ઉત્પત્તિ અને સ્થિતિના વિષયમાં જાણવા ઈચ્છું છું. ભીષ્મજી બોલ્યા, ભરત શ્રેષ્ઠ, વસુદેવ નંદન નિસંદેહ મહાન છે. તેઓ બધા જ દેવોના પણ દેવ છે. કમલનયન, શ્રીકૃષ્ણની મહાન બીજું કોઈ નથી. શ્રીકૃષ્ણથી મહાન બીજું કોઈ પણ નથી. માર્કંડેયજી તેમના વિશે બહુ અદ્ભુત વાતો કહે છે. એ સર્વભૂતમય અને પુરુષોત્તમ છે. સૃષ્ટિના આરંભમાં એમણે જ સંપૂર્ણ દેવતા અને ઋષિઓની રચના કરી હતી, તથા તેઓ જ બધાની ઉત્પત્તિ અને પ્રલયના સ્થાન છે. એ સ્વયં સ્વરૂપ ધર્મ સ્વરૂપ તથા ધર્મજ્ઞ, વરદાયક અને સંપૂર્ણ કામનાઓને પૂર્ણ કરનાર છે. એ જ કર્તા, કાર્ય, આદિદેવ અને સ્વયં પ્રભુ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનની પણ તેમણે જ કલ્પના કરી છે, અને તેમણે જ બંને સાધના, સંધ્યાઓ, દિશાઓ, આકાશ અને નિયમોને રચ્યા છે. ક્યાં સુધી કહું, એ અવિનાશી પ્રભુ જ સંપૂર્ણ જગતના રચયતા છે. એ પરમ તેજસ્વી પ્રભુને ધ્યાન માત્ર ધ્યાન યોગથી જાણી શકાય છે. શ્રીહરિજ વારાહ નરસિંહ અને ભગવાન ત્રિવિક્રમ છે. એ જ સમસ્ત પ્રાણીઓના માતા પિતા છે. કમલનયન ભગવાનની વધીને કોઈ બીજું તત્વ ન કદી હતું અને થશે પણ નહીં. તેમણે જ પોતાના મુખમાંથી બ્રાહ્મણોને, ભૂજાઓથી ક્ષત્રિયોને, જંધામાંથી વૈશ્યોને અને પગમાંથી શૂદ્રોને ઉત્પન્ન કર્યા છે. એ જ સંપૂર્ણ ભૂતોના આશ્રય છે. એ જે મનુષ્ય પૂર્ણિમા અથવા અમાવસ્યાના દિવસે તેમનું પૂજન કરે છે તે પરમપદને પ્રાપ્ત કરે છે. એ પરમ તેજ સ્વરૂપ અને સમસ્ત લોકોના પિતામાં છે. મુનિઓ અને તેમને ઋષિકેશ કહે છે. એ જ બધાના સાચા આચાર્ય, પિતા અને ગુરુ છે. એમ જેમના પર એ પ્રસન્ન હોય તેને તો જાણે બધા જ અક્ષય લોકોને જીતી લીધા છે. જે મનુષ્ય ભયના સમયે શ્રીકૃષ્ણનું શરણું લે છે, એ સદા સ્તુતિનો પાઠ કરે છે, તે કુશળતાપૂર્વક રહે છે અને સુખી થાય છે. તે ક્યારેય મોહિત થતો નથી. તેમને યથાર્થ રૂપે સંપૂર્ણ જગતના સ્વામી અને સમસ્ત યોગોના સ્વામી જાણીને જ રાજા યુધિષ્ઠિરે એમનું શરણ લીધું છે. રાજન, પૂર્વકાળમાં બ્રહ્મર્ષિ અને દેવતાઓને જે બ્રહ્મમય સ્તોત્ર કહ્યું છે તે હું તમને સંભળાવું છું. સાંભળો, નારદજીએ કહ્યું, આપ સાધ્યગણ અને દેવતાઓના પણ દેવાધિદેવ છો તથા સંપૂર્ણ લોકોનું પાલન કરનારા અને તેમના અંતઃકરણના સાક્ષી છો. માર્કંડેયજીએ કહ્યું કે આપ જ ભૂત, ભવિષ્ય અને વર્તમાન છો તથા આપ યજ્ઞોના યજ્ઞ અને તપોનું તપ અને તપ છો. ભૃગુજી કહે છે, આપ દેવોના દેવ છો અને ભગવાન વિષ્ણુ જે પુરાતન રૂપ છે તે પણ આપ જ છો. મહર્ષિ દેવ દ્વૈપાયનનું કથન છે, આપ વસુઓમાં વાસુદેવ ઇન્દ્રને પણ સ્થાપિત કરવા વાળા અને દેવતાઓના પરમપદ છો. અંગિરાજ કહે છે, આપ પહેલા પ્રજાપતિ સ્વર્ગના દક્ષ હતા તથા આપ જ સમસ્ત લોકોની રચના કરનારા છો. દેવલ મુનિ કહે છે, અવ્યક્તનું પ્રાગટ્ય આપના શરીરથી થયું છે. વ્યક્ત આપના મનમાં સ્થિત છે તથા બધા જ દેવતાઓ પણ આપનાથી જ ઉત્પન્ન થયા છે. આસિત મુનિનું કથન છે, આપના મસ્તકથી સ્વર્ગલોક
વ્યાપ્ત છે અને ભુજાઓથી પૃથ્વી તથા આપના ઉદરમાં ત્રણે લોક છે. આપ સનાતન પુરુષ છો, તપથી શુદ્ધ થયેલા મહાત્માઓ આપને આ પ્રમાણે જાણે છે તથા આત્મતૃપ્ત ઋષિઓની દ્રષ્ટિમાં પણ આપ સર્વોપરિ તત્વ છો. મધુસૂદન, જે સંપૂર્ણ ધર્મોમાં અગ્રણીય અને સંગ્રામમાં પાછા હટવાવાળા નથી, તે ઉદાર હૃદયી રાજસીઓના પરમ આશ્રય પણ આપ છો. યોગ વેતાઓમાં શ્રેષ્ઠ સનતકુમાર વગેરે આજ પ્રમાણે શ્રી પુરુષોત્તમ ભગવાનનું સર્વદા પૂજન અને સ્તવન કરે છે. રાજન, આ પ્રમાણે વિસ્તાર અને સંક્ષિપ્તમાં જે મેં તમને વિસ્તાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ જણાવી દીધું, અમે તમે પ્રસન્ન ચિત્તે તેમની ભક્તિ કરો. સંજય કહે છે, મહારાજ ભીષ્મજીના મુખેથી આ પવિત્ર આખ્યાન સાંભળીને તમારા પુત્રના હૃદયમાં શ્રી કૃષ્ણ અને પાંડવો પ્રતિ બહુ જ આદરભાવ થઈ ગયો. પછી તેણે પિતામહ કહેવા લાગ્યા, રાજન, તમે મહાત્મા શ્રી કૃષ્ણનો મહિમા સાંભળ્યો તથા નરરૂપ અર્જુનનું વાસ્તવિક સ્વરૂપ પણ જાણી લીધું. તમને એ પણ જ્ઞાત થઈ ગયું કે નરનારાયણ ઋષિઓએ કોઈ ચોક્કસ ઉદ્દેશથી અવતાર લીધો છે. તેઓ યુદ્ધમાં અજય અને અવધ્ય છે તથા પાંડવોને પણ યુદ્ધમાં કોઈ મારી શકે એમ નથી, કેમ કે શ્રી કૃષ્ણનો તેમના પર દ્રઢ અનુરાગ છે. તેથી મારું તો એ કહેવું છે કે તમારે પાંડવો સાથે સંધિ કરી લેવી જોઈએ. આમ કરીને તમે આનંદથી પોતાના ભાઈઓ સાથે રાજ્ય ભોગવો, અન્યથા નરનારાયણ ભગવાનની અવજ્ઞા કરીને તમે જીવતા રહી નહીં શકો. રાજન, આ પ્રમાણે કહીને તમારા કાકા ભીષ્મ મૌન થઈ ગયા અને દુર્યોધનને વિદાય કરીને સૈયા પર સૂઈ ગયા. દુર્યોધન પણ તેમને પ્રણામ કરીને પોતાની છાવણીમાં ચાલ્યો આવ્યો અને પોતાની શુભ્ર સૈયા પર સૂઈ ગયો.